ને હવે જોઈએ ફટાફટ ખબરો. કોંગ્રેસના ચાર ધારાસભ્યોના રાજીનામા. વિધાનસભા અધ્યક્ષે મંજૂર કર્યા. સોમાભાઈ પટેલ, જેવી કાકડિયા, પ્રવીણ મારુ અને પ્રદ્યુમનસિંહ જાડેજાનું રાજીનામું મંજૂર. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કરી છે જાહેરાત. કોંગ્રેસના પોતાના ધારાસભ્ય પર વિશ્વાસ નથી એટલે જયપુર જાય છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષનું આ નિવેદન. હજુ પણ કોંગ્રેસ તૂટશે તેવી કરી છે વાત. કોંગ્રેસના વધુ 21 ધારાસભ્યો જયપુર જવા રવાના. અમદાવાદ એરપોર્ટથી 16 ધારાસભ્યો તો સુરત એરપોર્ટથી 4 ધારાસભ્યો જવા માટે રવાના. અન્ય 1 ધારાસભ્ય બાય બસ જવા માટે રવાના. ભરત સોલંકી સાથે અશ્વિન કોટવાલે કરી મુલાકાત. અશ્વિન કોટવાલે કહ્યું બીજેપી એક પણ કોંગ્રેસ એમએલએનો સંપર્ક કરવાનું બાકી નથી રાખ્યું. વિધાનસભા ચાલુ હોવાથી કોટવાલ જયપુર નહીં જાય. પાટીદાર આંદોલનમાં જે એમએલએ બન્યા હતા તે કોંગ્રેસ છોડી રહ્યા છે, તે પાછળના કારણો શું છે તે જાણવા પ્રયાસો કરવા મીટિંગ. કોંગ્રેસ રાજ્યસભાના એક ઉમેદવાર ફોર્મ પાછું ખેંચે તેવી શક્યતા. કોંગ્રેસ એમએલએના રાજીનામા બાદ લેવાયો છે નિર્ણય. ભરતસિંહ અને શક્તિસિંહમાંથી કોણ ફોર્મ પાછું ખેંચશે તેનો આવતીકાલ સુધી લેવાશે નિર્ણય. 4 એમએલએ રાજીનામું આપતા કોંગ્રેસ એક બેઠક ગુમાવશે. ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરી અમીનની જીત લગભગ નિશ્ચિત. બીટીપી અને એલજેપી મદદ કરે તો પણ કોંગ્રેસ નહીં જીતી શકે. જયપુરમાં ભાજપના 6 ધારાસભ્યો હોવાના કોંગ્રેસના નિવેદન પર ભાજપના પ્રદેશ પ્રમુખની પ્રતિક્રિયા. ભાજપના એક પણ ધારાસભ્યે રાજીનામું આપ્યું નથી. રાજ્યસભામાં ભાજપની 3 સીટ નક્કી છે. વધુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ આગેવાનો 25 વર્ષથી રાજનીતિ કરે છે પણ તે કોંગ્રેસે જીતાડી નથી શક્યા. સીજે ચાવડાએ નિવેદન આપતા જણાવ્યું કે પ્રજાએ મત ન આપ્યો હોય તેવા વિસ્તારોને કબજે કરવા તોડવા જોડવાનું સંપત્તિ દાહ ધમકી પોલીસો દુરુપયોગ ખોટા પોલીસ કેસો ઉભા કરી આ લોકો મત તોડવાનો પ્રયાસ કરે છે. સીજે ચાવડાએ જણાવ્યું કે અમે જયપુર જઈ રહ્યા છીએ, મારી સાથે 20 ધારાસભ્યો છે. ઉપરાંત તેમણે કોંગ્રેસના બંને ઉમેદવારો જીતશે તેવો વ્યક્ત કર્યો છે વિશ્વાસ. હું જયપુર કે કોઈ કેમ્પમાં નથી જવાનો, કોંગ્રેસી વિચારધારા સાથે જોડાયેલું છું. બાયડના કોંગી ધારાસભ્ય જશુ પટેલે આપ્યું છે નિવેદન. સાથે કહ્યું ભાજપની મારા સાથે વાત કરવાની હિંમત નથી. કોંગ્રેસ રાજ્યસભાના બંને ઉમેદવારને જીતાડવા હું મહેનત કરીશ. કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા મામલે કરજણ. કોંગ્રેસના ધારાસભ્યનું નિવેદન. પ્રદેશ નેતાઓ અને ધારાસભ્ય વચ્ચે વાતચીતનો અભાવ. કોંગ્રેસ માટે બીજી બેઠક જીતવી મુશ્કેલ હોવાનું અક્ષય પટેલે કહ્યું. કોંગ્રેસના ધારાસભ્યે આપેલા રાજીનામા અંગે કોંગ્રેસ નેતા લલિત વસવાનું નિવેદન. કહ્યું કે કોઈ પાટીદાર ધારાસભ્ય કે કોંગ્રેસના ધારાસભ્ય જવાના નથી. મને કોઈ ઓફર નથી કરી. કોંગ્રેસના તમામ ધારાસભ્યો ગુજરાતમાં મોજથી ફરે છે. ચૂંટણી સમયે ભાજપ વિપક્ષી સભ્યો પર ખોટા કેસ કરી રહી છે. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનો મોટો આરોપ. કહ્યું કે સભ્યો પર દબાણ લાવવા કરાય છે હેરાનગતિ. કોઈ પણ સંજોગોમાં ભાજપને નહીં આપીએ મત. કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા બાદ અમરેલી કુંડાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે આપ્યું નિવેદન. નોટબંધી પછીનો હિસાબ કરવા નબળા લોકો વેચાયા. આ ગુજરાતની જનતા છે અને કોઈને માફ નથી કર્યા. અલ્પેશ અને ધવલ ગયા અને અમને જનતાએ જવાબ આપ્યો. હવે જે થશે બધા જોશે. જંબુસર વિધાનસભાના ધારાસભ્ય સંજય સોલંકીનું નિવેદન કે હું કોંગ્રેસ સાથે જોડાયેલો છું. પાર્ટી જે આદેશ કરે તે પ્રમાણે ચાલીશ. કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગતરાએ 7 ધારાસભ્યોના રાજીનામા પર દુઃખ વ્યક્ત કર્યું. કહ્યું કે આવી રીતે પક્ષ પલટો કરવો એ મતદારના અપમાન સમાન. સાથે દાવો કર્યો કે અમે જ પક્ષને કહ્યું હતું કે અમને સુરક્ષિત જગ્યાએ લઈ જાય. બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવાએ ફેસબુક પર ટ્વિટર પર કરી પોસ્ટ. કેટલામાં ધારાસભ્ય વેચાય તેવો પૂછ્યો સવાલ. સાથે પક્ષ સાથે ગદ્દારી કરનાર ધારાસભ્ય સામે દેશદ્રોહનો કેસ કરવાનો કર્યો છે ઉલ્લેખ. 24 કલાક પોસ્ટની નથી કરતું પુષ્ટિ. રાજ્યસભાની ચૂંટણી પૂર્વે ઝઘડિયાની ધારાસભ્ય છોટુ વસાવા ગાયબ. છોટુ વસાવા 3 દિવસ માટે બહાર હોવાનું પરિવારના સભ્યોનું નિવેદન. ગત રાજ્યસભાની ચૂંટણીમાં છોટુભાઈ વસાવાએ ભજવી હતી કિંગ મેકરની ભૂમિકા. રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેનું નિવેદન. મોરારી બાપુની રામકથા હોવાથી ફોન ન ઉપાડ્યો. કોંગ્રેસ સાથે છું અને કોંગ્રેસની સાથે રહીશ. ફોન ન ઉપાડતા અમરીશ ડેન ગાયબ થયા હોવાની ચર્ચાએ પકડ્યું હતું જો. ભાવનગર જિલ્લાના ધારાસભ્ય કનુભાઈ બારૈયાની 24 કલાક સાથે વાતચીત. કોંગ્રેસ સાથે રહેવાની કરી વાત. કોંગ્રેસના ધારાસભ્યો પણ કોંગ્રેસ સાથે રહેશે તેવો આશાવાદ કર્યો વ્યક્ત. કોરોના વાયરસને કારણે રાજ્યમાં શાળા કોલેજો શૈક્ષણિક સંસ્થાઓનું કાર્ય આવતીકાલથી 2 અઠવાડિયા માટે બંધ. બોર્ડ પરીક્ષા યથાવત રહેશે. રાજ્યના સિનેમાઘરો સ્વિમિંગ પુલ પણ બંધ રહેશે. સીએમ અને ડેપ્યુટી સીએમની ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવાયો છે નિર્ણય.
સીએમ અને ડેપ્યુટી સીએમની મળેલી બેઠકમાં જાહેર સ્થળો પર થૂંકવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો. જો કોઈ વ્યક્તિ જાહેર સ્થળ પર થૂંકશે તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ 500 રૂપિયાનો દંડ લેશે. રાજ્ય સરકારે તમામ ધાર્મિક સંસ્થાઓને પોતાના મેળાવડાઓ ધાર્મિક કાર્યક્રમો બંધ રાખવા અનુરોધ. કોરોનાને પગલે ભાજપે પોતાના તમામ કાર્યક્રમો મોકૂફ રાખ્યા. બજેટી કાર્યશાળાઓ પર રહેશે મોકૂફ આવતા 2 અઠવાડિયા સુધી. રાજ્ય સરકારે શાળા કોલેજો બંધ કરવાનો નિર્ણય લીધા બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કરી જાહેરાત. સુરતમાં કોરોના વાયરસના 2 શંકાસ્પદ કેસ સામે આવ્યા. ચીન અને થાઇલેન્ડથી આવેલા બંને દર્દીને સુરત હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં રખાયા. બંને દર્દીના મેડિકલ રિપોર્ટ લેબમાં મોકલાયા. કોરોના વાયરસની અસર અમદાવાદના બજારો પર જોવા મળી. લાલ દરવાજા માર્કેટ જે રવિવારે ગ્રાહકોથી ઉભરાતું હોય છે ત્યાં ભીડ ઓછી જોવા મળી. ખાસ કરી જે લોકો આવી રહ્યા છે બજારમાં તે પણ માસ્ક પહેરેલા જોવા મળ્યા. પાટણના શંખેશ્વર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કોરોના વાયરસ બાબતે જનજાગૃતિ કાર્યક્રમ યોજ્યો. કોરોના વાયરસની ગંભીરતા અને સાવચેતી રાખવા લોકોને અપાયું માર્ગદર્શન. કાર્યક્રમમાં રોગપ્રતિકારક હોમિયોપેથિક દવાનું પણ કરાયું વિતરણ. બોટાદમાં ગઢડા કોંગ્રેસે કોરોના વાયરસના અંગે જાગૃતિ આપી લોકોને કીટ વિતરણ કર્યું. અલગ અલગ 50 વિસ્તારમાં જઈ લોકોને કોરોના વાયરસ સામે તકેદારી રાખવાની આપી સમજણ. દુનિયામાં કોરોનાથી 6,070 લોકોના થયા મોત. 1,62,588 લોકો કોરોનાથી અસરગ્રસ્ત. 145 દેશોમાં ફેલાયો કોરોના વાયરસ. અમેરિકામાં ઇમરજન્સી લાગુ કરવામાં આવી. પીએમ મોદીએ સાર્ક દેશો સાથે વિડીયો કોન્ફરન્સથી કરી વાતચીત. કહ્યું કોરોના સામે એકજૂટ થઈને તમામે લડવાનું રહેશે. ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી. 108 થયા. 8 રાજ્યોમાં સ્કૂલ કોલેજો અને થિયેટર્સ બંધ. દુનિયામાં 5,000થી વધુ લોકોના મોત. ભારતમાં 2 લોકોના મોત. કોરોનાના કેરથી મોદી સરકાર એક્શન મોડમાં. સરકારે 4 દેશો સાથે જોડાયેલી બોર્ડર કરી સીલ. સાથે બાંગ્લાદેશ અને ભારત વચ્ચે ચાલતી બસ અને રેલ સેવા 15 એપ્રિલ સુધી બંધ. ભારતમાં આવવા માંગતા વ્યક્તિને અટારી વાઘા બોર્ડરથી અપાશે પ્રવેશ. કોરોના વાયરસને કારણે પશ્ચિમ રેલવેએ કર્યો મોટો નિર્ણય. મુસાફરોને એસી કોચમાં આવે નહીં મળે બ્લેન્કેટ. મુસાફરોને પોતાના ઘરેથી બ્લેન્કેટ લાવવા કરાઈ અપીલ. બ્લેન્કેટ દરરોજ ધોવાતું ન હોવાથી પશ્ચિમ રેલવેની અપીલ. કોરોના વાયરસ મુદ્દે અમદાવાદ રેલવે તંત્ર આપ્યું હરકતમાં. રેલવે સ્ટેશન પ્લેટફોર્મ અને ટ્રેન કોચમાં દવાઓનો છંટકાવ. સ્ટીલ એલ્યુમિનિયમ લોખંડ અને પ્લાસ્ટિકની વસ્તુઓમાં કરાઈ સફાઈ. રેલવે મંત્રાલયના નિર્ણય બાદ કરાઈ છે સાફ સફાઈ. કોરોના વાયરસને કારણે દુનિયાભરના ટુરિઝમ પર પડી અસર. ગોવાના રેસ્ટોરન્ટ એસોસિએશન પ્રમુખે કહ્યું કે તમામ કસિનો ફ્લાઇટ્સ હોટલ્સ કેન્સલ કરી દેવાય. કોઈ કંઈ ન કરી શકે. લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરવા માટે સરકારનો સારો નિર્ણય. રાજસ્થાનના જયપુરમાં હોટેલ એસોસિએશનના પ્રમુખ ગજેન્દ્ર લુનિવાલે કોરોના અંગે આપ્યું નિવેદન. કહ્યું હોટલની 100% બુકિંગ રદ કરી દેવાય. ઘરેલુ પર્યટક પણ હવે નથી આવી રહ્યા. કોરોનાને કારણે હોટલ અને તેને સંબંધિત સેવાઓને નુકસાન. કોરોનાના કેરથી ઇન્ડિગોએ યુએઈ માટેની કેટલીક ફ્લાઇટો રદ કરી. યુએઈ 17 માર્ચથી રાજદ્વારી વિઝા સિવાય તમામ પ્રવેશ વિઝા કર્યા રદ. ઇન્ડિગો 17 માર્ચથી દુબઈ, શાહજહાં અને અબુધાબી માટે ફ્લાઇટ કરશે રદ. સાથે મુસાફરોની ટિકિટના તમામ પૈસા કરશે રિફંડ. કોરોનાને કારણે દુનિયાભરમાં કહેર ફેલાયો છે ત્યારે ઇટલીના મિલાનથી 211 જેટલા વિદ્યાર્થીઓ દિલ્હી પરત આવી ગયા. ગઈકાલે અસરગ્રસ્ત ભારતીયોને પરત લાવવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ મોકલાઈ હતી. ઈરાનમાં કોરોના વાયરસને કારણે ફસાયેલા 236 ભારતીયોને રાજસ્થાનના જેસલમેર લવાયા. 131 છાત્રા અને 103 તીર્થયાત્રિકોનું એરપોર્ટ પર કરાયું સ્ક્રીનિંગ, જે બાદ તેઓને ભારતીય સેનાના વેલનેસ સેન્ટર લઈ જવાયા. ઈરાનથી ભારતીયનો ત્રીજો બેચ સ્વદેશ પરત આવ્યો છે. ઈરાનમાં મિશન એરલિફ્ટ પૂર થયા બાદ કેન્દ્ર વિદેશમંત્રી એસ જયશંકરે ટ્વીટ કરી ઈરાની રાજદૂત ધામુ ગદ્દામનો આભાર માન્યો. તેમજ આ અભિયાનમાં લાગેલી સમગ્ર ટીમનો પણ માન્યો છે આભાર. કોરોના વાયરસનો કહેર ચીન અને ઇટલી બાદ સૌથી વધુ સ્પેનમાં જોવા મળી રહ્યો છે. સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સેન્ડેજના પત્ની બેગોના ગોમેસ પણ કોરોનાની શિકાર. તેમનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ. સ્પેનમાં અત્યાર સુધી 196 લોકોના મોત. કોરોનાને કારણે વિશ્વમાં લોકો ભયના માહોલમાં મુકાયા. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ચીનના લોકો પર ભડાસ કાઢી. કહ્યું કે લોકોના ચામાચીડિયા કૂતરા બિલાડી ખાવાની શી જરૂર. આ લાઇફસ્ટાઇલને કારણે સમગ્ર દુનિયાને સહન કરવું પડે છે. કોરોના વાયરસથી કંટાળેલા ઇટલીવાસીઓએ અપનાવ્યું નવું કિમિયો. મન હળવું કરવા ઇટાલીવાસીઓ બાલ્કનીમાં આવી ગાઈ રહ્યા છે ગીત. કોરોનાના ડરથી ઇટલીમાં 1.6 કરોડ લોકોને કરાયા છે લોકડાઉન.
ભારતમાં કોરોનાને કારણે માસ્કની માંગ વધી. કોચીમાં સર્જિકલ વસ્તુઓનું વેચાણ કરતી દુકાનદાર છેલ્લા 8 વર્ષથી 2 રૂપિયા પ્રતિ માસ્કનું કરે છે વેચાણ. અન્ય દુકાનદારો 25 રૂપિયામાં વેચે છે માસ્ક, પરંતુ આ દુકાનદાર હજુ પણ 2 રૂપિયા પ્રતિ માસ્કનું કરે છે વેચાણ. કોચીમાં સર્જિકલ વસ્તુઓનું વેચાણ કરતો વેપારી 1 દિવસમાં 5,000 જેટલા માસ્કનું વેચાણ કરે છે, તે પણ માત્ર 2 રૂપિયામાં. દુકાનના માલિકે કહ્યું કે અમે વ્યાજબી ભાવે જ માસ્કનું વેચાણ કરીશું. માસ્કનું વધુ વેચાણ હોસ્પિટલ સ્ટાફ અને વિદ્યાર્થીઓને થાય છે. મહારાષ્ટ્રના પુણેમાં નકલી હેન્ડ સેનિટાઇઝરનું કારખાનું ઝડપાયું. પોલીસે 3 આરોપીની કરી ધરપકડ. આરોપી સામે આઈપીસી અને એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ હેઠળ નોંધાયો ગુનો. ચીન સૌ પ્રથમ વખત ગુજરાતમાંથી માસ્કની ખરીદી કરશે. માસ્કની તંગીને પહોંચી વળવા ગુજરાતમાંથી ખરીદશે માસ્ક. ચાઇનીઝ માસ્ક ઉત્પાદકોએ ગુજરાતમાં પૂછપરછ શરૂ કરી. ભારતમાં માસ્કની માંગમાં થયો છે વધારો. રો મટીરીયલ સપ્લાયરનું ફોકસ ઘરેલુ માર્કેટ પર વધુ, ત્યારે ચીન પહેલીવાર ગુજરાતમાંથી રો મટીરીયલની કરશે ખરીદી. ધોરાજીમાં સુપેડીના શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતોએ ભાવ મામલે કર્યો વિરોધ. ટામેટા, કોબી, ડુંગળી સહિત શાકભાજી ભાવ તરીકે પહોંચતા ખેડૂતોએ સરકાર વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર. શાકભાજીના ભાવ કિલોએ 2-5 રૂપિયા મળે છે, ત્યારે પૂરતા ભાવ, ખેડૂતોની માંગ. બનાસકાંઠા થરાદમાં લોરવાડા ગામે માઇનોર કેનાલમાં 10 ફૂટનું ગાબડું. કેનાલમાં ગાબડું પડતા ખેતરના ઉભા પાકમાં ફરી વળ્યું પાણી. પાકમાં પાણી ફરી વળતા લાખોના નુકસાનની આશંકા. રાજકોટના ગોર્ડન માર્કેટ યાર્ડમાં ધાણાની 2 લાખથી વધારે ગુણીની આવકથી 500થી વધારે વાહનોની લાંબી લાઇનો ગોર્ડન માર્કેટ યાર્ડ બહાર લાગી. હાલ ધાણાના 20 કિલોના ભાવ 1250 થી 1550. દ્વારકાના રાણપર ગામે દીપડો પાંજરે પુરાયો છે. વન વિભાગને મળેલી ફરિયાદ બાદ દીપડાને પકડવા ગોઠવ્યું હતું પાંજરું. દીપડો પાંજરે પુરાતા લોકોએ લીધો રાહતનો શ્વાસ. વલસાડના પીઠા ગામમાંથી દીપડાના 2 બચ્ચા મળી આવ્યા. 15 દિવસના 2 બચ્ચાને ગ્રામજનોએ વન વિભાગને સોંપ્યા. બચ્ચા મળતા વન વિભાગે શેરડીના ખેતરમાં પાંજરું ગોઠવ્યું. રાજકોટવાસીઓને ઉનાળામાં નહીં વેઠવું પડે પાણી કાપ. નર્મદાના નીર રાજકોટ માટે છોડવાનો નિર્ણય. મંચુ ખાતેથી પાણી છોડી ત્રંબા સુધી પહોંચાડાશે. આગામી 2-3 દિવસમાં નર્મદા નીર રાજકોટના આજી ડેમમાં ઠલવાશે. પાણી મુદ્દે રાજકોટવાસીઓને સતત બીજા દિવસો વિરોધ. અવધ રોજ પર સ્થાનિકોએ પાણીના પ્રશ્ન ગઈકાલે કર્યો હતો વિરોધ. કુવાડવાના મઘરવાજા ગામે સ્થાનિકોએ કર્યો ચક્કાજામ. જરૂરિયાત મુજબ પાણી અપાય તેવી સ્થાનિકોએ કરી છે માંગ. વેરાવળ કોડીનાર બ્રોડગેજ રેલવે પ્રોજેક્ટ વિવાદ. રેલવેના કર્મીઓ સર્વેની કામગીરી હાથ ધરતા ખેડૂતોમાં રોષ. રેલવે કર્મચારીઓ સર્વેની કામગીરી કરવા માંગ્યું હતું પ્રોટેક્શન. સોમનાથ કોડીનાર નવા રેલવે પ્રોજેક્ટના વિવાદનો મામલો. ખેડૂતોના ભારે વિરોધને પગલે સર્વેની ટીમ ફરી પરત. રવિવારની રજા છતાં પણ અધિકારીઓ આવ્યા હતા સર્વે કરવા. સુરતથી 26મું ધબકતું હૃદયનું કરાયું દાન. મૂળ ઓરિસ્સાના બ્રેન્ડેન વૃદ્ધનું હૃદયદાન કરાયું. 4 લોકોએ જીવનદાન મળ્યું. સુરતથી હૃદય, લીવર, કિડની અને નેત્રને ગ્રીન કોરિડોરને મુંબઈ લઈ જવામાં આવ્યું. રાજકોટમાં પોલીસ જીપમાં વધુ ટિકટોક વિડીયો વાયરલ. આરોપીનો પોલીસ જીપમાંથી ઉતરતો વિડીયો આવ્યો સામે. આરોપીને જામીન અરજી મામલતદાર કચેરી લઈ જવાયો તે સમયનો છે આ વિડીયો. વડોદરામાં પોલીસ જ બની હેવાન. પીસીઆર વાનના ડ્રાઈવર અને ઇન્ચાર્જે યુવતી પર આચર્યું દુષ્કર્મ. ગોત્રી સવાસી રોડ પર મિત્ર સાથે બેઠી હતી યુવતી, ત્યારે યુવતીના મિત્રને પોલીસે લૂંટ્યો અને ડ્રાઈવરે લૂંટ બાદ યુવતી પર આચર્યું દુષ્કર્મ. પીસીઆર વાનના ડ્રાઈવર અને ઇન્ચાર્જે યુવતી પર દુષ્કર્મ આચર્યા બાદ મોડી રાત્રે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન અને લોકોએ કર્યો ઘેરાવ. યુવતીએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ. પોલીસ આરોપી પોલીસકર્મી રસિક ચૌહાણ અને સુરતસિંહ ચૌહાણની કરી છે ધરપકડ. છોટાઉદેપુર જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ઉપર થયેલ એસીબી ટ્રેપ મામલે 3 આરોપીઓએ 2.5 દિવસના રિમાન્ડ પર. બાળ મજૂરીના કેસમાં 20,000ની માંગી હતી લાંચ, ત્યારે એસીબીએ છટકો ગોઠવી 10,000 લેતા રંગે હાથ ઝડપાયા. દાહોદમાં બુટલેગરો બન્યા બેફામ. જાલત ગામે રેડ કરવા ગયેલી વિજિલન્સની ટીમ પર થયો પથ્થરમારો. પીએસઆઈએ સ્વબચાવમાં હવામાં 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું. ત્યારબાદ પોલીસે 170 ઉપરાંત વિદેશી દારૂની પેટીનો જથ્થો ઝડપ્યો. વિજિલન્સે ટોળા વિરુદ્ધ રાઉટિંગનો ગુનો કર્યો દાખલ. પાટણમાં હારીજના પીપલાણા ગામે અફીણ ડોડા વાવેલું ખેતર ઝડપાયું. એસઓજી પોલીસે બાતમીના આધારે રેડ કરી ઘાસચારાની આડમાંથી અફીણ ડોડાનું ખેતર ઝડપ્યું. કુલ 1232 છોડ નશીલા અફીણ ડોડના છોડ સાથે 3.85 હજાર મુદ્દામાલ કર્યો છે જપ્ત.
જૂનાગઢના માંગરોળમાંથી પોલીસે 100 તલવારો સાથે 5 શખ્સોને ઝડપી પાડ્યા. કચ્છમાંથી એસટી બસમાં મંગાવ્યો હતો હથિયારનો જથ્થો. કટલેરીના પાર્સલના નામે મંગાવેલા ઘાતક હથિયારો પોલીસે બાતમીના આધારે ઝડપી તપાસ હાથ ધરી. રાજકોટમાં હવે સાયકલ પણ લોક કરીને રાખવી થશે જરૂરી. ગાંધીગ્રામ વિસ્તારના આરસીકે પાર્કમાં થઈ સાયકલની ચોરી. બપોરના સમયે 4 ગઠિયાઓ પહેલા વિસ્તારમાં રેકી કરી બાદમાં પાર્કિંગમાં પડેલી સાયકલ ચોરી કરી ફરાર થયા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. પૂર્વ કચ્છના ગાંધીધામમાં તીક્ષ્ણ હથિયારોના ઘા મારી યુવાનની કરી હત્યા. ગેમ રમવા બાબતે ઝઘડો થયા બાદ હત્યા કરી હોવાનું અનુમાન. ઘટનાને પગલે 5 આરોપી વિરુદ્ધ નોંધાયો છે ગુનો. ભાવનગરના ઉપરકોટ વિસ્તારમાં યુવાનની હત્યા. છરીના ઘા ઝીંકી અનિલ નામના યુવાનની હત્યા. અજાણ્યા શખ્સો હત્યા કરીને થયા ફરાર. પોલીસે ગુનો નોંધી હાથ ધરી તપાસ. મહેસાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખે કોર્પોરેટર સામે નોંધાવી પોલીસ ફરિયાદ. જાતિ અપશબ્દો બોલ્યા હોવાનો પોલીસ ફરિયાદમાં છે ઉલ્લેખ. ઉના પોલીસે પરિવારે જીઆરડી જવાનના પરિવારજનોને કરી મદદ. જીઆરડી જવાનનું મોત થતા પરિવારજનોને આપ્યો ફાળો. કમલેશ વાઢેનું અકસ્માતમાં થયું હતું મોત. કમલેશ વાઢેના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી. કચ્છમાં જાણીતા ગાયક અને લોક કલાકાર ઇસ્માઇલ મીરનું અવસાન થતા સંગીત પ્રેમીઓમાં શોક. કચ્છી લોકગાયકની ચિરવિદાય કરાઈ. ચાહકોમાં શોકની લાગણી. રણોત્સવના પ્રથમ વિજ્ઞાપનમાં તેમના કંઠનો થતો હતો ઉપયોગ. ભાવનગર મનપાના કોર્પોરેટર કાંતાબેન બોરીચાનું નિધન થયું. દિલ્હી એરપોર્ટ પર હૃદયરોગનો હુમલો આવતા નિધન. પીએમની મુલાકાતે તમામ કોર્પોરેટર્સ ગયા હતા. મહુવા રોડ પર આવેલ ગીરધર વાવ રેલવે ફાટક પાસે ફસાયું કન્ટેનર. ફાટક ક્રોસ કરતી વખતે કન્ટેનર ફસાતા ટ્રાફિક જામ. સ્થાનિકો દ્વારા ભારે જબત બાદ કન્ટેનર ખસેડવામાં આવ્યું. ખેડાના કપડવંજ કટલાલ રોડ પર ગમખ્વાર અકસ્માત. દાસલવાડા પાસે બસ અને બાઇક વચ્ચે અકસ્માત થતા 3 લોકોના મોત. બસે બાઇકને ટક્કર મારતા બની ઘટના. પોલીસે ગુનો નોંધી હાથ ધરી તપાસ. અરવલ્લીમાં બાયડ દેગામ રોડ પર માઝુમ નદીમાં કાર ખાબકી. ઘટનામાં એકનું મોત. જ્યારે કારમાં સવાર અન્ય બેને પહોંચી ઈજા. કાર પર કાબુ ગુમાવતા બની ઘટના. બનાસકાંઠા ધાનેરા નેનાવા હાઈવે પર ડમ્પર અને ગાડી વચ્ચે અકસ્માત. ઘટનામાં 2 લોકોના મોત. અકસ્માતની જાણ થતા ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા. ઈડરના હાલોડી વિસ્તારમાં યુવકને લાગ્યો વીજ કરંટ. મહાકાળી મંદિરના બગીચામાં પાણી છડતા લાગ્યો કરંટ. કરંટ લાગતા ઘટનાસ્થળે દીપજી મોત. પરિવારજનોમાં શોકનો માહોલ. ભરૂચના અંકલેશ્વરમાં વધુ એક સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી. ગોડાઉનમાં આગ લાગતા 3 ફાયર ફાઈટરોએ આગ પર મેળવ્યો કાબુ. કેશોદા અગતરાય પાસે ખેતરમાં આગ લાગતા દોડધામ. શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા પાક બળીને ખાક. ગ્રામજનો અને ફાયરની ટીમે આગ પર મેળવ્યો કાબુ. ભાવનગર અમદાવાદ રૂટ પર આઈસર ટ્રકમાં લાગી આગ. નિર્મા પાટિયા પાસેથી પાર્સલને પસાર થતી આઈસરમાં અગમ્ય કારણોસર આગ. આગમાં પાર્સલ બળી ખાક થયા. સ્થાનિકોએ આગ પર મેળવ્યો કાબુ. ગીર સોમનાથના ઉનામાં આવેલ સીમર તથા સૈયદ રાજપુરા ગામે આવેલા બાવળના જંગલમાં લાગી આગ. આગ લાગવાનું કારણ અકબંધ. થોડા સમય પહેલા બાવળના જંગલમાં સિંહણ પણ દેખાયા. ભચાઉના વોંદ ગામમાં મકાનમાં આગ લાગી. સ્થાનિક લોકોએ આગ પર મેળવ્યો કાબુ. ખાલી મકાનમાં લાગતા કોઈ જાનહાની નહીં. ભરૂચના ઝાડેશ્વર રોડ પર ખાણીપીણીની રેકડીમાં આગ લાગતા દોડધામ મચી. ગેસ સિલિન્ડરમાં લાગેલી આગ પર ફાયર એક્સટિંગ યુઝરથી મેળવાયો છે કાબુ. દેશમાં ફરી આકાશી આફતની આગાહી. પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં વરસાદની આગાહી. શિમલામાં ફરી હિમવર્ષા થઈ. માર્ચ મહિનામાં પણ હિમવર્ષા થતા ઠંડીનો પારો ગગડ્યો. ઘર અને પહાડી વિસ્તારોમાં બરફની ચાદર છવાઈ. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં પણ ભારે હિમવર્ષા થઈ. કુલ્લુના જલોરી પાસ પાસે હિમવર્ષાથી ચારેકોર બરફની પરત જામી. અનેક સ્થળો પર બરફના થર જામ્યા. હિમાચલ પ્રદેશના કિન્નોરમાં પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન. જમીન ધસી પડતા નીચાર નામના ગામમાં અનેક ઘરોમાં થયું નુકસાન. રસ્તા પરથી ભેખડ હટાવવાની કામગીરી કરાઈ. જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં ખોંગા વિસ્તારમાં ભૂસ્ખલન થયું. જમીન પરથી ભેખડ ધસી પડવાને કારણે રામનગર ઉધમપુરનો રસ્તો થયો બંધ. તંત્રએ રસ્તો સાફ કરવા માટે કામગીરી હાથ ધરી.
જમ્મુ કાશ્મીરના અનંતનાગના ડિયાલ ગામમાં 4 આતંકવાદી ઠાર મરાયા. સુરક્ષા બળ અને પોલીસ ફોર્સના સંયુક્ત ઓપરેશન હેઠળ 4 આતંકીઓને ઠાર કર્યા. મહારાષ્ટ્રમાં પાલઘરમાં 1 પિકઅપ વાનને મારી પલટી, જેમાં 1 વ્યક્તિનું મોત, 24 લોકો ઇજાગ્રસ્ત, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. ચેન્નઈમાં ફરી વારદાર ચોરીનું સોનું ઝડપાયું. એરપોર્ટ પરથી કસ્ટમ્સ 1.2 કિલો સોના સાથે આરોપીની પણ ઝડપ્યો, જેની બજાર કિંમત રૂપિયા 53 લાખ. હરિયાણાના ગુરુગ્રામમાં આંતરરાજ્ય કાર ચોરી કરતી ગેંગ ઝડપાઈ. પોલીસે આ મામલે 3 આરોપીની કરી ધરપકડ. પોલીસે મોટી સંખ્યામાં કાર જપ્ત કરી આરોપી સામે વધુ તપાસ હાથ ધરી. છત્તીસગઢમાં 1 નક્સલ યુગલે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. બંને રાજનંદગામમાં પોલીસ સમક્ષ હાજર થયા હતા. તેમના પર 15 લાખનું ઇનામ હતું. લંડનમાં બાબા સાહેબ આંબેડકરની મેમોરિયલ ખુલ્લું રાખવાની અપીલ. ભારતે જીતી બાંધકામના નિયમનું યોગ્ય પાલન ન થયું હોવાનું કહીને સ્થાનિક વહીવટીતંત્રે લગાવી હતી રોક. બાબા સાહેબ આંબેડકર 1921 થી 1922 વચ્ચે રોકાયા હતા. લંડનમાં લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં કર્યો હતો અભ્યાસ. જંબુસરના કાવી ગામના યુવાન પર આફ્રિકામાં ફાયરિંગ. વેરના સિટીમાં નિગ્રો દ્વારા લૂંટના ઇરાદે ગોળીબાર. લૂંટારો શુક્રવારે 2 રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર. ઇજાગ્રસ્ત થતા હાલ સારવાર હેઠળ. આલિયા ભટ્ટે 27મા જન્મદિવસની કરી ઉજવણી. રાત્રિના 12 વાગે પરિવારજનો અને મિત્રોએ તેમનો જન્મદિન મનાવ્યો. આલિયા ભટ્ટે સ્ટુડન્ટ ઓફ ધ યરથી પોતાના કરિયરની કરી હતી શરૂઆત, જે બાદ તેણે 2 સ્ટેટ્સ હાઈવે, રાઝી જેવી સુપરહિટ ફિલ્મો આપી. ઇરફાન ખાન સાથે અંગ્રેજી મીડિયમ ફિલ્મમાં કામ કરનાર અભિનેત્રી રાધિકા મદાનને બોલીવુડના દિગ્ગજ અમિતાભ બચ્ચને પત્ર મોકલ્યો. અમિતાભ બચ્ચને રાધિકાનું ફિલ્મમાં કામની ફિલ્મની પ્રશંસા કરી. રાધિકાએ તે પત્ર અને ફૂલોનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર કર્યો શેર. આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.